ને મનાવો તો પડશે જો. મમ્મી શું મનાવવાની વાત કરો છો? આ તો બેટા કાલે અમે તારા માટે એક છોકરી જોવા ગયા હતા. શું વાત કરો છો, છોકરી જોવા? હા બેટા, એને રૂપ રૂપનો અંબાર છે અને પાછી મા બાપની એકની એક દીકરી. અને સાંભળ ને, ઉપરથી પાછી ત્રણ ત્રણ તો ફેક્ટરી છે. એમ? હા બેટા, એ તારી ત્રણ પેટી ખાય ને તોય ખૂટશે નહીં, એટલું લાવશે ઈ. પણ મમ્મી, આ લગ્ન પહેલા પેઢી ક્યાંથી આવી? એ આ પેઢી આવે ને એટલા માટે તો છોકરી જોવા ગયા હતા. આ ઘરમાં વરાવા જેવો તો તું જ છે. હવે એ બધું તો બરાબર, પણ આ મારે છોકરી જોવાની કે નહીં? હા તો બેટા જોજે ને, તને જોવાની કોણ ના પાડે છે? અને તું તો એને ઓળખે છે, આ તારા ભાભીના માસીની દીકરી. એટલે તમે પેલી મોનિકાની વાત નથી કરતા ને? જો તું તો એને ઓળખે જ છે. અરે આ મફતમાં પણ નહીં ચાલે મમ્મી, એને જોઈ છે આ કેવા કપડાં પહેરે છે. એ એના ઘરે જેવા કપડાં પહેરતી હોય એવા, પણ અહીંયા આવશે ને એટલે બધું બદલાઈ જશે. અરે મમ્મી, આ કપડાં બદલાઈ જાય પણ આ રીતભાત, આ રહેણસહેણ એ થોડી બદલાય. બેટા બધું બદલાઈ જાય, આ દુનિયામાં છે ને માલ છે તો તાલ છે. પણ મમ્મી, આ દહેજ લેવો તો ગુનો છે. અને હા, આ તારી ઈચ્છા માટે હું છોકરી જોવા તો જઈશ, પણ મારા લગ્નનો છેલ્લો નિર્ણય તો મારો જ રહેશે. એ સારું,